સીએમ ભૂપેન્દ્ર પટેલે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને સણસણતો જવાબ આપ્યો. સોશિયલ મીડિયા એક્સના માધ્યમથી તેમણે જવાબ આપ્યો. કોલકાતામાં તબીબી વિદ્યાર્થિનીની બળાત્કાર અને હત્યાની ઘટનાના મામલે પશ્ચિમ બંગાળની કાયદો અને વ્યવસ્થા પર સીધા પ્રહાર કર્યા. મહિલા સુરક્ષા મૂળભૂત માનવ અધિકાર છે, રાજકીય નહીં, તેવું ભૂપેન્દ્ર પટેલે કહ્યું. વિલંબ નહીં, બહાના નહીં, તાત્કાલિક પગલાં લેવું. મમતા દીદી, શબ્દો નહીં, કાર્યવાહીની જરૂર છે. ગુજરાત સરકારે બળાત્કારના કેસમાં દાખલારૂપ કાર્યવાહી કરી છે તેની પણ વિગત આપી. પોક્સોના કેસમાં ગુજરાત સરકારને કાર્યવાહીની આપી માહિતી. ભાવનગરમાં ઘટના બન્યાના 24 કલાકમાં ચાર્જશીટ કરીને 52 દિવસમાં ન્યાય મેળવ્યો. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા. કિંજલ, જે પ્રકારે તેઓએ ટ્વીટમાં એકે એક બાબતોનો ઉલ્લેખ કર્યો છે, એવું સ્પષ્ટ કહી શકાય કે મમતા બેનર્જીને સોશિયલ મીડિયાના માધ્યમે આડે હાથ લેવાનો પ્રયત્ન કર્યો. જી બિલકુલ, મમતા બેનર્જીએ જે રીતે મહિલાઓની સુરક્ષા માટેના નવા કાનૂનની વાત કરી હતી તેની સાથે તેમણે એ પ્રકારની પણ આક્ષેપ લગાવ્યો હતો કે ગુજરાત હોય કે ઉત્તર પ્રદેશ હોય ત્યાં મહિલા વિરોધી કિસ્સા સૌથી વધારે બની રહ્યા છે, પરંતુ તે કિસ્સાઓ પર ભાજપ સરકાર હોય કે ભાજપ સરકારના નેતાઓ હોય તે બોલતા નથી, પરંતુ જ્યારે બંગાળની વાત આવે છે ત્યારે તેમાં રાજકારણ કરે છે. સીધો જવાબ ગુજરાતના મુખ્યપ્રધાને એક્સના માધ્યમથી આપ્યો છે અને કીધું છે કે મમતા દીદી, એક્શનની જરૂર છે, માત્ર શબ્દો નહીં. અને તેની સાથે જ તેમણે ચાર જે અલગ અલગ કિસ્સા છે તે પણ ટાંક્યા છે. જેમ કે પોક્સોની વાત કરવામાં આવે તો પોક્સો એક્ટને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. સુરતના પાંડેસરા કેસની વાત કરી છે કે ચાર્જશીટ 10 દિવસમાં ફાઇલ થઈ ગઈ હતી અને જે સેન્ટેન્સ હતી તે 22 દિવસમાં આપવામાં આવી હતી. એટલે કે સૌથી ઝડપથી આ જે ગુનો હતો આ ગુનાની સામે જે ચુકાદો છે તે આપવામાં આવ્યો હતો. પુના પોલીસ સ્ટેશન કેસની પણ જે વાત કરવામાં આવી હતી કે જેટલા પણ આરોપીઓ હતા તેમને 32 દિવસની અંદર જે સજા છે સજાની સુનાવણી કરવામાં આવી હતી. 22 વર્ષની જે કહી શકાય કે જે બાળકી હતી, 22 વર્ષની પુત્રી હતી તેની સામે જે 9 દિવસની અંદર કેસ ચાલ્યો અને 75 દિવસની અંદર જ કહી શકાય કે ડેથ સેન્ટેન્સ છે તે આપવામાં આવ્યું હતું. એટલે તે અલગ અલગ જે કેસો હતા અલગ અલગ કેસોની વાત કરી છે અને એવું પણ કીધું છે કે મહિલાની સુરક્ષા એ ફંડામેન્ટલ હ્યુમન રાઇટ છે અને એ પોલિસી ઇસ્યુ કે પોલિટિકલ ઇસ્યુ નથી. તમામે એ વસ્તુને લઈ અને એક અર્જન્સી છે તે બતાવવી જોઈએ, ટ્રાન્સપરન્સી છે તે હોવી જોઈએ અને ગુજરાતમાં કઈ રીતે મહિલા વિરોધી ગુનાઓની અંદર સજાઓ થઈ રહી છે, કેટલી સરકાર એક્શનમાં છે તે વાત પણ મુખ્યપ્રધાને સોશિયલ મીડિયાના માધ્યમથી મમતા બેનર્જીને જવાબ આપતા જણાવ્યું છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. સામાન્ય રીતે સીએમ ભૂપેન્દ્ર પટેલ ક્યારેય પણ આટલી આક્રમકતા નથી દાખવતા, પરંતુ ટ્વીટ મારફતે તેઓએ મમતા બેનર્જીને સણસણતો જવાબ આપ્યો, કારણ કે મમતા બેનર્જીએ ઉત્તર પ્રદેશ અને ગુજરાતનો ઉલ્લેખ કર્યો હતો કે ત્યાં પણ મહિલા વિરોધી અત્યાચાર થાય છે પરંતુ મીડિયા તેને એટલું બતાવતું નથી. એનો જવાબ સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યો.